तो सरकारनो एक निर्णय अने आ एक निर्णयना कारणे खेडूतोने हवे रोवानो वारो आव्यो छे। रीतसरी डुंगळी तेमणे रडावी रही छे, त्यारी पाछळना केटला कारणो पण जाणવા છે અને આસમાને ડુંગળીના ભાવ, કારણ કે છેલ્લા એક વર્ષમાં ડુંગળીના ભાવમાં બમણો વધારો થયો છે। ડુંગળીના ભાવમાં વધારો થયો છેલ્લા એક મહિનામાં 58% ડુંગળીની કિંમત વધી ચૂકી છે, આ પણ હકીકત સામે આવી રહી છે। અને એક વર્ષમાં પ્રતિ કિલો 27.94 એટલે લગભગ 28 રૂપિયા જેટલો તેનો ઉછાળો તેના ભાવમાં આવ્યો છે। એક વર્ષમાં પ્રતિ કિલોનો આ ભાવ, રિટેલમાં ડુંગળીની સરેરાશ કિંમત પ્રતિ કિલો 56.82 રૂપિયા રહી છે, 56.82 રૂપિયા રહી છે। આ ઉપરાંત ગત વર્ષે ડુંગળીની સરેરાશ કિંમત કિલોના 28.88 રૂપિયા હતી। આપ અંદાજ લગાવો કે કેટલા ટકા તેમાં વધારો થયો છે। આ હકીકત સામે આવી રહી છે, હવે ભાવની દરકાર, ત્યારે એક્શનમાં સરકાર। માર્ચ 2024 સુધી ડુંગળીની નિકાસ પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યું છે અને તે જ ખેડૂતોને નડી રહ્યું છે। સ્થાનિક બજારમાં પુરવઠો જળવાય તે માટે નિકાસ બંધ કરી દેવામાં આવી છે। નવી નિકાસ જે આવશે તે નહીં લેવામાં આવે તેવો નિર્ણય સરકારે નક્કી કરી ડુંગળીની કિંમત 31 ડિસેમ્બર સુધી $800 પ્રતિ ટન નિકાસ કિંમત આ નક્કી કરવામાં આવ્યું છે। અને રિટેલમાં નિકાસ કિંમત 67 રૂપિયા પ્રતિ કિલોગ્રામ હાલ તો આ કિંમત નક્કી થઈ છે। વર્ષ 2023-24 માટે ડુંગળીનો બફર સ્ટોક બમણો કરવામાં આવ્યું છે અને બમણો થઈ ચૂક્યો છે અને હાલ તો 5 લાખ ટન ડુંગળી બફર સ્ટોકમાં છે, માટે નિકાસ પર હાલ તો બંધ લગાવી દેવામાં આવ્યું છે। નોટિફિકેશન પહેલાં જહાજ પર ડુંગળીનું લોડિંગ થયું હોય તે પણ વિગતો છે, શિપિંગ બિલ ભરેલું હોય અને આ બધી જ્યારે પરિસ્થિતિ બનતી હોય છે ત્યારે કેવી રીતે વધારે નિકાસ કરી શકાય તે સવાલ। ડુંગળી લોડિંગ માટે વેસલ પોર્ટ પર પહોંચી ગઈ હોય, જહાજની બર્થિંગ થઈ હોવાનું કન્ફર્મ કરાયું હોય, આપને કઈ પરિસ્થિતિમાં નિકાસને મંજૂરી તેની વાત કરી રહ્યા છે। કસ્ટમને ડુંગળીનો જથ્થો સોંપી દેવાયો હોય તો પણ થઈ શકે, સિસ્ટમમાં રજિસ્ટ્રેશન થઈ ગયું હોય તો પણ એ ડુંગળી જે છે તેનો જથ્થો મોકલવામાં આવતો હોય, તમામ રાહત માત્ર 5 જાન્યુઆરી 2024 સુધી જ મળશે, તે પણ વિગતો આને લગતી સામે આવી રહી છે। સમાચારમાં આગળ વાત કરીશું, પણ તે પહેલાં રોકાઈએ હાલ એક બ્રેક માટે।